नमस्कार विद्यार्थी मित्रों, आज आप आगे क्वांटम मार्ग विषय माहिती मेळवशुं। क्वांटम अंग हवे आ क्वांटम अंग छे ई शुं तमने कहे छे ए वस्तु वेला भणता पहेला आपणे थोड़ुं जोई लेशुं के भाई अत्यार सुधीना जेटला वैज्ञानिक आया थॉमसन आयो, रुथरफोर्ड आयो, बोहर आयो, आ बद वैज्ञानिक समझ के भाई इलेक्ट्रॉन छे, इलेक्ट्रॉन एक कण छे के कण छे आवो एने बताय गेलू। परंतु नील्स बोहर ज्यारे नील्स बोहर छे आ बे बन्ने वैज्ञानिक इलेक्ट्रॉन छे ई शुं छे कण छे एवुं कीधुं। नील्स बोहर अने आइजनबर्ग आया एमने एवुं कीधुं के बे इलेक्ट्रॉन छे जे इलेक्ट्रॉन ई शुं छे वेव छे एटले के तरंग छे। शुं कीधुं? तरंग छे। हवे वेव तरंग छे तो तरंग એટલે કે જે તરંગ છે એ તો કોઈ પણ જગ્યાએ હોઈ શકે એ 3 ડાયમેન્શન ભ્રમણ કરતો હોય। શું કરતો હોય? આવી રીતે પણ તરંગ છે એ આવી રીતે પણ હોય, આવી રીતે પણ હશે, આવી રીતે પણ ઇલેક્ટ્રોન છે એ તરંગ પર કુલ ધરાવે છે તો કે કોઈ પણ રીતે ઘૂમતો હોય તો આ રીતે પણ ઘૂમતો હશે, આવી રીતે પણ ઘૂમતો હોય, આવી રીતે પણ ઘૂમતો હશે, આવી રીતે પણ ઘૂમતો હશે તો ભાઈ આપણે એમ કહી શકીએ કે ભાઈ વેવ છે એ તરંગ છે તો તરંગ હોય તો એ 3 ડાયમેન્શન ગતિ કરતો હશે। थ्री डायमेंशन गति करते हम थ्री डायमेंशन એટલે કે एक्स માં પણ હોઈ શકે, વાય માં પણ હોઈ શકે અને ઝેડ માં પણ હોઈ શકે, બરોબર? કારણ કે ઇલેક્ટ્રોન તો શું છે? તરંગ છે। ત્યારબાદ આગળ શ્રોડિંજર નામનો વૈજ્ઞાનિક આવ્યો। કયો? શ્રોડિંજર। શ્રોડિંજરે શું કીધું કે વેવ ભાઈ તરંગ છે અને વેવ શું છે? ઇલેક્ટ્રોન છે એ શું છે? તરંગ છે અને ઇલેક્ટ્રોન છે કે જ્યાં આ કોઈ પણ ઇલેક્ટ્રોન છે કે ભાઈ આપણે એનું ચોક્કસ સ્થાન ઇલેક્ટ્રોન છે એનું ચોક્કસ સ્થાન કે તેની વેલોસિટી એટલે કે ચોક્કસ સ્થાન અથવા એની વેલોસિટી એટલે કે વેગમાં પરંતુ જ્યારે શ્રોડિંજર આવ્યો ત્યારે એક શ્રોડિંજર ઇક્વેશન આપી ગયું, એક સૂત્ર આપ્યું કે જેના આધારે શ્રોડિંજર સમીકરણ આપ્યું જેના આધારે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ કયા સ્થાને અથવા કઈ દિશામાં કયા દિગ્વિન્યાસમાં ગતિ કરી રહ્યો છે એ આપણે જાણી શકીએ છીએ। પ્રોબેબિલિટી એટલે કે સંભાવના છે એવું સૂત્ર છે એ કોને આપ્યું? શ્રોડિંજર। સંભાવના જ કીધી છે એવું નથી કીધું કે આ જગ્યાએ હશે, કેમ? કારણ કે એ ઇક્વેશન પણ નો આપી છે, કારણ કે આપણે હાઇઝનબર્ગ આના કારણે ખોટો પડે। હાઇઝનબર્ગે શું કીધું કે ભાઈ એક સાથે ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન આપણે એક સાથે નક્કી કરી શકતા નથી તો એની જે કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે, બરોબર, જે કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, જે ભ્રમણ કરે છે, એનું આપણે ચોક્કસ સ્થાન નહીં જાણી શકીએ, પરંતુ એ કઈ જગ્યાએ એની સંભાવના કેટલી છે કેટલી છે તે કક્ષામાં મળવાની તે આપણે કોના ઇક્વેશન ઉપરથી જાણી શકશું? શ્રોડિંજર ઇક્વેશન ઉપરથી આપણે જાણી શકીશું। શ્રોડિંજર ઇક્વેશન થી કાંઈ હોય તમારે ક્યાંય જરૂર પડતી નથી શ્રોડિંજર ઇક્વેશન એટલે કોઈ જાતનું કોઈ ઓલા ઉપર લેતા નહીં। શ્રોડિંજર ઇક્વેશન થી કાંઈ છે ડી સ્ક્વેર સાઈન ડી એક્સ સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર સાઈન ડી ઝેડ ડી વાય સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર સાઈન ડી ઝેડ સ્ક્વેર વત્તા એ પાઈ સ્ક્વેર એમ સ્ક્વેર એચ કૌંસમાં
ऊर्जा माइनस बराबर जीरो आ शू है श्रोडिंगर समीकरण है ज्या साइन है य तरंग प्रकृति दर्शाए थे डी एक्स स्क्वेर वाई स्क्वेर जेड स्क्वेर कई कई एंगल क्या डायमेंशन में एक्स डायमेंशन में गति करे वी डायमेंशन वाई डायमेंशन में गति करे कि जेड डायमेंशन में गति करे या त्रण थ्री डी थ्री डायमेंशन आधार एट के जो इलेक्ट्रॉन है ये कई रीते घूमते हे अंदर कई रीते अंदर भ्रमण करते थ्री डायमेंशन गति करते हे कई रीते थ्री डायमेंशन में कोईपण जगह एक्स में हो सके वाई में हो सके जेड में हो सके बराबर तो ये थ्री डायमेंशन तो आना कारण थ्री डायमेंशन में आधार आ क्वांटम अंक आप क्वांटम अंक चार एन एल एम अने एस आ चार त्रण छे ई आना ऊपरथी आया अने चार छे ई जुदी रीते आयो छे ई पहेला आपणे ई जोशुं तो आ छे श्रोडिंगर इक्वेशन तमारे क्यांय जातनुं सोल्व करवानुं नथी आवतुं अत्यारे क्यांय नथी सोल्व करवानुं आगळनी अध्ये ધોરણમાં જ્યારે જશો ત્યારે આ સૂત્ર છે ઈ તમારે સાબિત કરવાનું આવશે ત્યાં સુધી આ કોઈ જાતનું સૂત્ર છે ઈ સાબિત કરવાનું આવતું નથી અને તમારે કોઈ પણ જાતની વસ્તુ કરવાની આવતી નથી અત્યાર સુધી આપણે તરંગ શું કહેવાય કેટલા વેગથી કોઈ પણ તરંગ છે કણ છે એની આપણે જે કણ છે એનું વેગમાન આપણે નક્કી કરી શકતા હતા તો વેવ છે એનું વેગમાન નક્કી કરવું જોઈએ થ્રી ડાયમેન્શન ગતિ કરે છે તો એ આના આધારે આપણે જાણી શકીશું તો હવે ક્વોન્ટમ અંક છે ક્વોન્ટમ અંક એટલે શું ક્વોન્ટમ એટલે શું ક્વોન્ટમ એટલે કે એવી વસ્તુ કે સૂક્ષ્મ વસ્તુ કેવી વસ્તુ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની અંદર અંદરની કક્ષા એવું છે એટલે કે ઇલેક્ટ્રોનનો સૂક્ષ્મ ભાગ આપણે અહીંયા ભણવાનો છે તો એ ક્વોન્ટમ અંકના આધારે આપણે નક્કી કરી શકશું તો મુખ્ય ચાર ક્વોન્ટમ અંક છે એક એન ક્વોન્ટમ અંક એલ ક્વોન્ટમ અંક એમ ક્વોન્ટમ અંક અને એસ ક્વોન્ટમ અંક એન ક્વોન્ટમ અંક એટલે કયો ક્વોન્ટમ અંક મુખ્ય ક્વોન્ટમ અંક છે મુખ્ય ક્વોન્ટમ એલ ગૌણ ક્વોન્ટમ અંક છે ગૌણ ક્વોન્ટમ અંક અથવા એઝી મુથર ક્વોન્ટમ અંક અથવા એઝી વોન ક્વોન્ટમ અંક એઝી મુથર ક્વોન્ટમ અંક અથવા કોણીય વેગમાન કોણીય વેગમાન ક્વોન્ટમ અંક આ ત્રણ નામથી અમે ઓળખી શકાય છે બરોબર ચુંબકીય ક્વોન્ટમ મેગ્નેટિક ક્વોન્ટમ એટલે કે ચુંબકીય લાસ્ટ છે સ્પિન ક્વોન્ટમ બરોબર આ ચાર ક્વોન્ટમ છે આ ચારની જરૂર શા માટે પડી એ આપણે જોઈ જોઈશું કે ભાઈ આ ચાર ક્વોન્ટમ અંક તમને એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે તે કઈ કક્ષામાં ભ્રમણ કરે છે અથવા ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે તે દર્શાવે છે એટલે કે ભાઈ ઇલેક્ટ્રોનનો તમને એડ્રેસ પૂછે છે કે ભાઈ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે તો ધારો કે તમને એમ કીધું ભાઈ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો તો હું તમને ખાલી ઉદાહરણ આપું છું તમને એમ કીધું કે ભાઈ તમે ભાઈ કઈ જગ્યાએ રહેલો તો ભાઈ પૃથ્વી ઉપર બરોબર પૃથ્વી ઉપર ક્યાં કે ભાઈ આ દેશમાં બરોબર આ દેશમાં કઈ જગ્યાએ તો ભાઈ આ સિટીમાં આ સિટીમાં કઈ જગ્યાએ તો ભાઈ કે આ શેરી અથવા આ ઘરમાં રહેલા છે તો આ છે એ તમને ઇલેક્ટ્રોનનું એડ્રેસ કહે છે મેં તમને એમ કીધું ભાઈ તમે ક્યાં રહો છો તમારો એડ્રેસ પૂછવું હોય તમારે કહી શકે ભાઈ પૃથ્વી ઉપર રહી છે પૃથ્વી ઉપર કઈ જગ્યાએ ભાઈ આ દેશમાં રહી છે ભારત દેશમાં રહી કયા શેરીમાં રહો છો ભાઈ રાજકોટ અમદાવાદમાં ગમે રહેતા હોય કઈ જગ્યાએ રહો છો તો ભાઈ આ શેરીમાં અથવા આ ઘર નંબર સાથે અમે અહીંયા રહી છીએ તો ભાઈ આ પહેલું છે મુખ્ય ક્વોન્ટમ એટલે કે એ તમને કક્ષક
कक्षा है अंडर के कक्षर एन छे ही कक्षर छे एन छे गौण कक्षर छे कक्षा छे अने आ छे एनो स्पिन छे के प्लस ऊपर छे के माइनस ऊपर छे आ त्रण वस्तु विषे आपणे अहीं भणवानुं छे तो पहेलुं शरू करूं छूं एन क्वांटमां एटले मुख्य क्वांटमां प्रिंसिपल क्वांटमां कहेवाय इंग्लिशमां एन मुख्य क्वांटम पहली वस्तु एन नी वैल्यू एन क्वांटमां छे तेनी कीमत तेनी वैल्यू तेनी वैल्यू तेनी कीमत धन पूर्णांक में हो धन पूर्णांक में हो पहला पॉइंट है कि भाई एनी कीमत है बधी ये हो एन कीमत के बदी धन पूर्णांक में एन की किमत है कक्षर छे कक्षा है एनी किंमत केवी छे एक थी शुरू थाय छे एक बे त्रण चार पांच इन्फिनिटी होय छे केटली होय छे एन नी वेल्यू केवी होय छे एक थी शुरू थाय छे अने क्यां सुधी होय छे इन्फिनिटी एटले के कक्षा छे ई केटली छे एक बे त्रण चार पांच इन्फिनिटी बॉक्स रहेली छे बराबर तो आ जे कक्षा छे एक बे त्रण चार अने पांच ए कक्षाने एक नाम आपेला छे तो धारो के एन कक्षा एन मां पहली कक्षर छे तेनुं नाम छे के बीजी कक्षर छे तेनुं नाम छे के एल त्रीजी छे एम चौथी छे एन के एल एम एम नाम आपेला छे तो आ बधा एनी शुं छे एनुं नामांकन छे पहली कक्षा ए कक्षा छे के कहेवाय बीजी कक्षा छे एल त्रीजी कक्षा ने एम अने त्रीजी चौथी कक्षा ने एन कहेवाय तो भाई आ शुं दर्शावे छे एन छे एन क्वांटमां कक्षक नी कक्षा नी साइज दर्शावे छे साइज अने ऊर्जा दर्शावे छे बराबर एन नी किंमत जेटली वधु તેટલું કક્ષાનું કદ કક્ષકનું અથવા કક્ષકનું કદ મોટું અને ઉર્જા પણ વધુ ખ્યાલ આવી ગયો બરોબર હવે માની લો કે એન છે બરોબર આ એક છે બે છે ત્રણ છે એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ તો જેમ જેમ એનની કિંમત વધી જશે એટલે કક્ષક એનનું મૂલ્ય વધતા જશે તેમ તેમ કક્ષકની સાઈઝ છે એ કેવી થતી જશે ઇન્ક્રીઝ થતી જશે સાઈઝ ઇન્ક્રીઝ થશે તો એની ઉર્જા પણ કેવી થશે ઇન્ક્રીઝ થશે ઉર્જા પણ શું થશે ઇન્ક્રીઝ બરોબર તો એક વસ્તુ યાદ રહી તો ભાઈ મુખ્ય ક્વોન્ટમાં છે એ તમને શું દર્શાવે છે કે ભાઈ કોઈ પણ જે કક્ષક છે જે ઇલેક્ટ્રોન છે એની જે કક્ષા છે એની સાઇઝ દર્શાવે છે અને એની અંદર રહેલી ઉર્જા તમને દર્શાવે છે હવે મેં તમને કીધું આ એન છે તો આ એક કક્ષા તો બીજી કક્ષા કેવી હશે એક કરતા મોટી ત્રીજી કેવી હશે એના કરતા પણ મોટી ચોથી કેવી હશે એના કરતા પણ મોટી તો ભાઈ એન છે એનના મૂલ્ય જેમ જેમ વધતા જાય તેમ તેમ કક્ષકનું કદ પણ શું થતું જશે વધતું જશે કક્ષકનું કદ વધશે તો તેમ તેમ એની ઉર્જા પણ શું થતી જશે વધતી જશે તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ બરોબર આ તમને એનનું છે એન મુખ્ય ક્વોન્ટમાંક તરીકે દર્શાવવામાં આવે છે એન ક્વોન્ટમાંકની કિંમત ધન પૂર્ણાંકમાં હોય છે એનની કિંમત એક બે ત્રણ ચાર પાંચ ઇન્ફિનિટ કક્ષા છે ઇન્ફિનિટી હોય છે કે ગમે એટલી હોઈ શકે બરોબર બધી યાદ રાખો એન ક્વોન્ટમાંક કક્ષાની સાઇઝ અને ઉર્જા દર્શાવે છે
एन की किंमत जितनी वधु तेटली कक्षक नु पद केवु मोटू अने ऊर्जा नु ऊर्जा पण केवी वधु तो आ छे बधी एन नी वेल्यू अने आ मुख्य क्वांटम मां एन आ त्रण मार्क मां छे आ त्रण वस्तु पूछाय छे एन एल एम अने एस क्वांटम मां छे एकमीना विशे टूंकनो लखो एवी वस्तु पूछाय छे तो आ चार पॉइंट छे आ चार पॉइंट आपणे लखी नाखवाना छे ત્યારબાદ આવે છે આ યાદ રહી ગયું બરોબર ત્યારબાદ આવે છે એઝિમુથ ક્વોન્ટમ એલ ગૌણ ક્વોન્ટમ ગૌણ ક્વોન્ટમ અંશ એન છે એ તમને કક્ષક વિશે માહિતી આપતું હતું L છે એ તમને ગૌણ કક્ષક વિશે માહિતી આપશે શું આવશે ગૌણ કક્ષક કક્ષકની અંદર કેટલી ગૌણ કક્ષક રહેલી એક ક્લાસ છે 8મું ધોરણ તો 8માં ધોરણની અંદર કેટલા સબ ડિવિઝન છે કે 8 A 8 8 B આ તમને એની માહિતી આપે છે કે ભાઈ કક્ષક છે 8મું ધોરણ છે ગૌણ કક્ષક અને N વેલ્યુ બરોબર અને આપણે L લઈશું શું કહીશું L કે ભાઈ L છે ગૌણ ક્વોન્ટમ માં એટલે કે 8મું ધોરણ છે એટલે ગૌણ કેટલા પાર્ટ પાડે છે બે પાર્ટ પાડે 8A અને 8B તો આ શું માહિતી આવે છે ગૌણ ક્વોન્ટમ માં છે L એટલે ગૌણ ક્વોન્ટમ માં અથવા એઝિમુથલ ક્વોન્ટમ માં અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આમ L વડે એને દર્શાવવામાં આવે છે આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ બીજું L ક્વોન્ટમ માં છે તે કક્ષકનો આકાર દર્શાવે છે આકાર દર્શાવે છે આપણે હું કહું બરોબર આકાર દર્શાવે છે આગળ L ક્વોન્ટમમાં છે L ક્વોન્ટમમાં તેના મૂલ્યો તેના મૂલ્યો 0 થી સ્ટાર્ટ થાય છે 0 થી સ્ટાર્ટ થાય છે અને n માઈનસ 1 સુધી હોય છે ક્યાં સુધી હોય છે n માઈનસ 1 સુધી હોય છે હવે અહીં એન્ડ કરો જીરો થી સ્ટાર્ટ થાય છે કોઈ પણ હોઈ શકે એલ નું મૂલ્ય એની અંદર આ એલ છે અહીં રાખું છું આ એલ છે ક્યાંથી શરૂ થાય જીરો થી એટલે જીરો એક બે ત્રણ ચાર બરાબર તો પહેલી વસ્તુ કે એલ ક્વોન્ટમ માનું છે એ કક્ષકનો આકાર નક્કી કરે છે બે ગૌણ કક્ષક છે જીરો તો ભાઈ એનો આકાર છે કેવો હશે સ્પીરીકલ હશે એસ પી ડી અને એફ ભાઈ જીરો કક્ષક છે જીરો આવતો હોય એનો આકાર કેવો હશે સ્પીરીકલ એટલે સ્પીરીકલ એટલે વર્તુળાકાર સ્પીરીકલ એટલે કે વર્તુળાકાર વર્તુળ આકાર બરોબર પી છે એનો આકાર ડમ્બેલ આકાર છે કેવો હશે ડમ્બેલ આકાર ડમ્બેલ આકાર કઈ દઉં છું કઈ દઉં સ્પીરીકલ એટલે કે આ વર્તુળાકાર એક્સ વાય ડાયરેક્શન ઝેડ ડાયરેક્શન બરોબર વર્તુળાકાર હશે ડમ્બેલ આકાર આવો આકાર હશે ડી છે ડબલ ડમ્બેલ આકાર ડબલ ડમ્બેલ એટલે કે આવી રીતનો આકાર છે બરોબર શેરુ એફ છે જીની જીનું અને કંઈ શોધવામાં આવ્યું નથી એટલા માટે આ એફ આકાર છે એફ છે એનો અષ્ટકોણીય પણ આકાર હોઈ શકે છે બરોબર એટલે કે આવી રીતનો આવી રીતનો આકાર અષ્ટકોણીય આકાર છે તો એસ છે એનો આકાર કેવો છે સ્પીરીકલ છે જીરો છે એને એસ કહેવાય એક છે એને પી કક્ષક કહેવાય બરોબર બે છે એને ડી કક્ષક ડબલ ડબલ આકાર એફ છે એને આ અષ્ટકોણીય આકાર પણ હોઈ શકે એટલે કે ભાઈ ક્વોન્ટમ છે એલ છે એ કક્ષકનો આકાર તમને દર્શાવે છે
કોણ ક્રમાંક m ના મૂલ્ય 0 થી સ્ટાર્ટ થઈને n-1 સુધી હોઈ શકે છે. હવે તમને એમ કીધું n કક્ષક છે, n બરાબર 1 કક્ષક છે, n બરાબર 1 કક્ષક છે, તો એની અંદર કેટલી ગૌણ કક્ષા રહેલી છે જાણવું હોય તો મારે એને l ની કિંમત આય મૂકવી પડશે. l ની કિંમત શું છે, ક્યાંથી શરૂ થાય છે, 0 થી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી હોય છે, ક્યાં સુધી હોય છે, n માઈનસ 1 સુધી હોય છે. બરોબર, તો હવે 0 થી સ્ટાર્ટ થાય n માઈનસ 1 એટલે 1 માંથી n માંથી 1 કાઢો એટલે શું હશે, એનું મૂલ્ય કેટલું હશે, 0. બરોબર, તો આનો આકાર કેવો હશે, s ફિઝિકલ હશે. n બરાબર 2 મૂકું તો શું આવશે, તો અહીં જો ક્યાંથી શરૂ થાય, 0 થી શરૂ થાય છે તો 0 મેં મૂકી દીધો, ક્યાં સુધી, n માઈનસ 1, n કેટલા છે, 2 છે, 2 માંથી 1 જાય એટલે 1, તો આનો આકાર s અને આનો આકાર p. બરોબર, n બરાબર 3 હોય કેટલા હોય, n બરાબર 3 હોય, 3 હોય. બરોબર, n બરાબર કેટલા હોય, 3 હોય, તો n બરાબર 3 હશે, n બરાબર જ્યારે 3 હશે, તો n બરાબર જ્યારે 3 હોય ત્યારે ક્યાંથી શરૂ થાય, 0 થી શરૂ થાય, 0 1 ક્યાં સુધી, n માઈનસ 1, તો n કેટલું છે, 3, 3 માંથી 1 જાય એટલે 2. બરોબર, તો આમાં જે કક્ષક છે એ કક્ષકનો s p અને અહીંયા d, આટલું આવી ગયું કમ્પ્લીટ. આટલી વસ્તુ 4 હોય તો શું થશે, 4 હોય તો 0 થી શરૂ થાય, 0 1 2. બરોબર, n માંથી 1 બાદ કરો, 4 માંથી 1 જાય એટલે કેટલા વધે, 3, 0 1 2 3, તો બધા l ના મૂલ્ય થઈ ગયા, ખ્યાલ આવી ગયો. તો ભાઈમાં જે કક્ષક છે એનો આકાર કેવો છે, તો ભાઈ પહેલી n બરાબર મુખ્ય એક જે કક્ષક છે એની અંદર ગૌણ કક્ષક કઈ રહેલી છે, 0 છે, તો એનો આકાર કેવો હશે, સ્ફેરિકલ હશે. n બરાબર જે મુખ્ય કોણ ક્રમાંક 2 છે કક્ષક, એની અંદર કેટલી ગૌણ કક્ષક રહેલી છે, તો 2 ગૌણ કક્ષક રહેલી છે, તો એનો આકાર કયો હોય છે, એકનો સ્ફેરિકલ છે અને એકનો કેવો છે, ડમ્બેલ છે. ત્રીજો કોણ ક્રમાંક મુખ્ય કોણ ક્રમાંક 3 છે, તો ભાઈ એની ગૌણ કક્ષક કેટલી છે એની અંદર, તો ભાઈ 3 છે, કઈ કઈ, 0 1 2 અને 0 1 અને 2, તો એની અંદર કઈ કઈ આકાર હશે, સ્ફેરિકલ હશે, ડમ્બેલ હશે, ડબલ ડમ્બેલ હશે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ આટલી વસ્તુમાં. બરોબર, ક્લિયર આટલી વસ્તુ. તો હવે તમને એમ કીધું હોય કે ભાઈ કે મુખ્ય કોણ એટલે કે ભાઈ કક્ષકની સંખ્યા છે, મુખ્ય કક્ષકની સંખ્યા એ કોના બરાબર હશે, કોના બરાબર હશે, એલ બરાબર હશે, એન છે એ કોના બરાબર છે, એલ બરાબર છે. જેટલી એનની સંખ્યા એટલી જ કેટલી એની ગૌણ કક્ષક. તો ભાઈ એન કીધું હોય તો એલની એટલે ગૌણ કક્ષક કેટલી હશે, એક જ હશે. તમને બે કીધું હોય, બરાબર, મુખ્ય કોણ ક્રમાંક 2 કીધું હોય તો બે કક્ષક છે તો એની ગૌણ કક્ષક કેટલી હશે, 2 જ હશે. 3 છે મુખ્ય કોણ ક્રમાંક તો એની ગૌણ કક્ષક કેટલી હશે, 3 જ હશે. એન બરાબર એલ થયું. તો આટલી વસ્તુ ક્લિયર તો આવી ગયું. L છે એ ગૌણ કોણ ક્રમાંક દર્શાવે છે, L છે તે ગૌણ કક્ષકો દર્શાવે છે. n માઇનસ 1 સુધી વધ્યું તો અહીંયા 3 ટોપિક, L કોણ ક્રમાંક આમ છે તે કક્ષકોનો આકાર દર્શાવે છે, L કોણ ક્રમાંક તેના મૂલ્ય 0 થી સ્ટાર્ટ થઈ n માઇનસ 1 સુધી હોય છે. બરાબર, તો એલ ના મૂલ્યો છે, એલ છે એમાં આકારમાં એસ પી ડી એફ છે, જેનો આકાર સ્ફેરિકલ, ડબલ ડબેલા પી ડબેલાકાર, ડબલ ડબેલાકાર અને અષ્ટકોણીય અષ્ટફલકીય આકાર ધરાવતા હોય, અષ્ટફલકીય ડબેલાકાર ધરાવતા હોય છે. તો આ થઈ ગયા આના મૂલ્ય. હવે આવશે ચુંબકીય કોણ ક્રમાંક. હવે આ તમને શું દર્શાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એની આ કક્ષક છે, અહીં ધ્યાન રાખજો, સમજાવું છું, આવું કઈ હોતું નથી, માત્ર ને માત્ર કક્ષક જ હોય છે, પણ કઈ જગ્યાએ તમને વધુ સરળ પડે એટલા માટે આ તમને સ્ટેપ વાઇઝ અંદર ને અંદર જતું તમને સમજાવે છે. બરોબર, બાકી કક્ષક જ હોય છે, કક્ષા જ હોય છે જેના આધારે તમે લખી શકો છો. હવે એક આનો એક દાખલો છે એ હું તમને દર્શાવું. આપણે કોણીય વેગમાન છે, બરોબર, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મારે જાણવું હોય તો આપણી પાસે એક સૂત્ર છે, ખ્યાલ, એચ 2 પાય કૌંસની અંદર
एल एल प्लस वन तमने एवं कीधु हो भाई हवे एस छे तो अहीं ध्यान रखजो आ एस छे तो आ वन एस हशे अहीं टू एस हशे अहीं टू बी हशे अहीं थ्री छे तो थ्री एस हशे आ थ्री बी हशे अने आ थ्री डी हशे ख्याल आवी गयो फोर फोर में फोर एस फोर पी फोर डी और फोर एफ हे तो आटली वस्तु क्या लगी गई आ तो तुमने हजू आगे जता त्यारे खबर पड़े कि आ कई रीते लखी है वन एस टू एस टू पी थ्री एस थ्री पी थ्री डी आ बदा ऊर्जा स्तर है शू है ऊर्जा स्तर है ख्याल आई गयो हम ए ध्यान रखो तमने एम कीधु हो भाई थ्री पी कक्षक कक्षक में इलेक्ट्रॉन आ जी नो सवाल है 3p कक्षक में गौण कक्षक में 3p कक्षक में इलेक्ट्रॉन नु कोणीय वेगमान जणा कोणीय वेगमान तुम्हारी बुक में क्या सवाल नहीं आपेलो कोणीय वेगमान जणा तो भाई कोणीय वेगमान छे एना माटे एजीमुथल नो एक सूत्र छे h 2 पाई काउंस नी अंदर l एल प्लस वन अंडर रूट बराबर आ रीतन सूत्र है अंडर रूट में आने हुए अंडर रूट में बराबर आ रीतन सूत्र है तो हम आप एल की किमत कई रीते शोधीस तो अँ ध्यान रखो थ्री पी है थ्री पी बराबर त्रण तो अपने शू दर्शा थ्री शू है यू एन है पी शू आप एल शू एल तो p ની કિંમત શું છે s ની કિંમત 0 છે p ની કિંમત શું છે 1 છે તો p બરાબર આપણો શું થયું 1 તો આ 1 મૂકી અને આપણે અહીં એઝીમુથલ એટલે કે કોણીય વેગમાન આપણે તે કક્ષકનું આપણે ઇલેક્ટ્રોનનું આપણે વેગમાન શું કરી શકશું શોધી શકીશું તો ખ્યાલ આવે કે શું કર્યું કે ભાઈ 3p કક્ષક કીધી 3p કક્ષકમાં આપણે યાદ કરવાનું કે ભાઈ આમાં n કોણ અને l કોણ તો આપણે અહીં જોઈ 3 એટલે આપણે શું છે મુખ્ય કોણ લંબન છે એટલે n લખી નાખ્યું 3 આગળ જે હશે એ શું હશે આપણો n હશે તો n લખી નાખ્યું p શું છે આપણું l છે તો આપણને ખબર છે કે p છે આપણું શું છે l છે તો l p ની કિંમત શું છે s ની કિંમત 0 છે l ની કિંમત p ની કિંમત 1 છે s p d d ની કિંમત કેટલી છે 2 છે f ની કિંમત કેટલી છે 3 છે તો આપણે લખે p ની p છે તો p ની કિંમત શું છે l માં l બરાબર 1 થઈ ગઈ તો આ કિંમત મૂકી દીઓ તો આનો જવાબ આવી તો આપણે એઝીમુથલ ફોર્મ્યુલા છે એ આપણે શોધી શકીએ છીએ તો ખ્યાલ આવી ગયો આ રીતે આપણે યાદ કરવાનું છે त्यार बाद चुंबकीय गोंडमा कई जगह एक्जेक्ट कई एक्जेक्ट नहीं कई जगह मळवानी संभावना अंदर रहेली छे अने कई जगह इलेक्ट्रॉन हाजर में ए दर्शाववा माटे चुंबकीय गोंडमा नो उपयोग थाय छे एम वडे दर्शावाय छे मैग्नेटिक गोंडमा कहेवाय छे बराबर ख्याल आवी गयो एनो मूल्य छे एल थी स्टार्ट थाय छे एल थी स्टार्ट थाय छे